દસમીથી અગિયારમી સદીમાં બંધાયેલ પાવાગઢનું શ્રી કાળકા માતાજીનું મંદિર જે અતિ પ્રાચીન મનાય છે. આ મંદિર સાથે જોડાયેલ છે એક દંતકથા. કહેવાય છે, વર્ષો પહેલા પાવાગઢ ચાંપાનેર પંથકમાં પતઈ કુળના રાજા રાજ્ય કરતા હતા. તેઓ કાળકા માતાના પરમ ઉપાસક હતા. તેમની આ ભક્તિથી પ્રસન્ન કાળકા માતા દર નવરાત્રિના નવ દિવસ અહીંયા ગરબા રમવા આવતા. પરંતુ પતઈ કુળના છેલ્લા શાસક રાજા જયસિંહ, કે જેઓ એકવાર નવરાત્રિમાં મદિરા પાન કર્યું અને રૂપ બદલી ગરબે રમતા માતાજીને જોઈ તેમના રૂપથી મોહિત થઈ ગયા. તેમણે માતાજીનો હાથ પકડ્યો અને અયોગ્ય માંગણીઓ કરી. દેવીએ તેમણે ત્રણ વાર હાથ છોડીને ક્ષમા માંગવા ચેતવણી આપી. પરંતુ રાજા કંઈ પણ સમજવાની શક્તિ ગુમાવી ચૂક્યા હતા અને દેવીની વાત ન માન્યા. અંતે દેવીએ તેમને શ્રાપ આપ્યો કે તેમના સામ્રાજ્યનું પતન થશે અને ટૂંક સમયમાં જ મહંમદ બેગડાએ રાજ્ય પર આક્રમણ કર્યું અને પતઈ જયસિંહ યુદ્ધમાં પરાજિત થયા અને આમ પતઈ જયસિંહના સામ્રાજ્યનું પતન થયું. માતાજીની શક્તિઓનું આ સાક્ષી સ્વરૂપ પ્રસિદ્ધ યાત્રાધામ જ્યાં આજે પણ દર્શનાર્થીઓ દૂર દૂરથી આવે છે અને માના દર્શનના લાભ લે છે.